गुड मॉर्निंग फ्रेंड्स, वंस अगेन वेलकम टू माय चैनल इंग्लिश बाय साजिद सर। लास्ट टाइम वी हैव स्टडीड द मेथड ऑफ स्पीच राइटिंग। स्पीच आपता पहला एने कई वे ना अंदर यू कैन रीच टू द ऑडियंस, तो एनु ऑर्गेनाइज वे में एनु लेखन स्वरूप बहुज महत्वनु छे मित्रों। अने एज अ स्टूडेंट आ एक स्किल छे जे आपणे सौए डेवलप करवानी पर जरूर छे। અને ઘણા બધા સ્ટુડન્ટ્સની પાસે ઘણી સારી સ્કિલ હોય છે, ઓરેટરી પાવર હોય છે। આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ તો એમની પાસે પણ એક સારો સ્પીકિંગ જે એક સ્કિલ જે છે એ ખૂબ જ ડેવલપ થયેલી છે। તો એને ઓર્ગેનાઇઝ વેમાં પહેલાં આપણે લખવું પડે, તો એ સિલેબસમાં પણ વણાયેલી વસ્તુ છે। આપણે ગયા પીરિયડમાં પણ જોઈ ગયા તેમ કે ઇંગ્લિશ ધોરણ 12ના વિષયમાં 11માં પણ આવે છે। 12માં સ્પેશિયલી વાત કરીએ તો એપ્લિકેશનના ફોર્મમાં સ્પીચ રાઇટિંગ હોય છે। ક્વેશ્ચન નંબર 61માં ફોર 6 માર્ક્સ 6 માર્ક્સ માટે હોય છે। ગયા વખતે મિત્રો આપણે એક મેથડની વાત કરી હતી કે હાઉ કેન વી રાઇટ ડાઉન અ સ્પીચ ઇન એક્ઝામિનેશન। એક્ઝામિનેશન નો મતલબ કે રીઅલ લાઈફમાં પણ જરા કોઈ બોલવા માટે ઉભા થઈએ ને એનું ડ્રાફ્ટિંગ આપણી પાસે હોવું જરૂરી છે। પ્રાઇમ મિનિસ્ટર મોદી પણ એક ડ્રાફ્ટિંગ તૈયાર કરીને જ બોલતા હોય છે, રાઈટ? પ્રોમ્પ્ટર હોય છે એમની સામે, ક્લાસ આવા બેસાડેલા પ્રોમ્પ્ટર્સ હોય છે, એમાંથી કેટલીક વાર જોઈને પણ બોલતા હોય છે। તો આપણે સ્પીચ તૈયાર કરવા માટે એક ડ્રાફ્ટિંગ હોવું જરૂરી છે ફ્રેન્ડ્સ। ગયા વખતે વાત કરી હતી કે આપણે કોઈ એવા સરસ મજાના ટોપિકના ઉપર સ્પીચ રાઇટ કરીશું, તો આજે મેં સ્પીચ લખી છે અહીંયા જે મેં ગયા વખતના મેથડમાં અંદર અહીંયા ધાડીને લખવાનો પ્રયત્ન કર્યો છે। ટોપિક છે અહીંયા સ્પીચ ઓન સેવ વોટર, પાણી બચાવવાની સ્પીચ અહીંયા આપણે આપવાની છે। જે સ્ટુડન્ટ ઇન સ્કૂલ કોઈ ફંક્શન હોય અથવા તો કોઈ કોમ્પિટિશન હોય તેમાં, બીજી તમે વાત કહો મિત્રો કે સેવ વોટર નામનો અને સ્પીચ રાઇટિંગનો ટોપિક છે, તો તમને એસએમાં પણ પૂછાય છે, નિબંધ લેખનમાં પણ 8 માર્ક્સ પર પૂછાય છે। એટલે સ્પીચ તૈયાર કરો તો સાઈડ બાય સાઈડ એસએની પણ તૈયારી કરી શકાય, રાઈટ? તો તૈયારી કરીશું તો એક કામડે બે પક્ષી આપણા થઈ શકે। તો સેવ વોટર મેં તમને ફર્સ્ટ ઓફ ઓલ એક ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફની વાત કરી હતી, તો અમે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ અહીંયા લખ્યો છે, ગુડ મોર્નિંગ રિસ્પેક્ટેડ ટુડેઝ ચીફ ગેસ્ટ કોમા ગેસ્ટ ઓફ ઓનર ધ સ્કૂલ પ્રિન્સિપાલ વર્કહોલિક સ્કૂલ ટીચર્સ ઇન્વાઇટેડ ગેસ્ટ એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ। આપણે આ શરૂઆત કરીએ છીએ ને દરેક સ્પીચના અંદર આ પ્રમાણે તમે શરૂઆત કરી શકો છો અથવા તો કોઈ બીજી તમને એપ્રોપ્રિએટ રીત લાગે મેથડ લાગે તેનાથી પણ કરી શકો છો। પછી ત્યાર પછી એક સેન્ટેન્સ પોતાની સેલ્ફને ઇન્ટ્રોડ્યુસ કરીશું, આઈ એમ વિજય પટેલ, તમે કોઈ બીજું નામ પણ લઈ શકો છો, તમે અંડરલાઈન પણ કરી શકો, આઈ એમ વિજય પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ, કોઈ લખશે કે ભાઈ 10 11 12 11 or 12 તમે લખી શકો, ગમે તે કોઈ એક લખી શકાય। આઈ હેવ ગોટ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ એક્સપ્રેસ માય વ્યૂઝ ઓન ધ વેરી ક્રુશિયલ, ક્રુશિયલ મતલબ કે ઇમ્પોર્ટન્ટ, એટલે કે ક્રુશિયલ જગ્યાએ તમે શબ્દ વાપરી શકો, ઇમ્પોર્ટન્ટ એટલે ઘણા બધા શબ્દો એવા છે કે તમે એને રિપ્લેસ કરી શકો છો, સ્પીચમાં મોડ્યુલેટ કરી શકો છો। ક્રુશિયલ ટોપિક ઓફ સેવિંગ વોટર તે લખ્યું છે, ટોપિક છે આપણો સેવ વોટર, ઓફ સેવિંગ વોટર અથવા તો ટોપિક ઓન સેવ વોટર એ રીતે પણ લખી શકો છો। આપણો ફર્સ્ટ પેરેગ્રાફ તો ટાઇટલ અને ફર્સ્ટ પેરેગ્રાફ 6 માર્ક્સમાં પૂછાય અને 12 માર્ક્સ તમને મિનિમમ મળે, આ તો એક આટલું યાદ કરી લેવાનું છે, તમને 12 માર્ક્સ અપાવી શકે છે મિત્રો એક્ઝામિનેશનમાં। પછી લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ટોપિક સેન્ટેન્સ, ટોપિક સ્ટેટમેન્ટ આપણે લખ્યું તો એવું કંઈક યાદ આવી જાય એક્ઝામિનેશન માટે, ટોપિક સેન્ટેન્સ એ લખ્યું સેવ વોટર સેવ ધ ગ્લોબ, એટલે કે પાણી બચાવો આખા પૃથ્વીના ગોળાને બચાવો, બરાબર છે? તો હવે પછી એના પર જે શરૂઆત કરીશું, ધ પ્રોવર્બ એટલે કે આ કહેવત જે છે તે ઇઝ વેરી એપ્ટલી સે, યોગ્ય રીતે કહેલી છે, વેરી એપ્ટલી નો મતલબ થશે યોગ્ય રીતે કહેવામાં આવી છે, કારણ કે ઇફ વી સેવ વોટર, જો આપણે પાણી બચાવીએ the water will save the earth, પાણી આખી પૃથ્વી બચાવશે, and the lives of its dwellers, dwellers એટલે રહેનાર, residents
या रेसिडेंस शब्द को यूज कर सकता है के पृथ्वी ना ऊपर लोग को पृथ्वी ना बचाव से एना ऊपर रहता लोगों ने पर बचाव से पानी बहुत महत्वपूर्ण यूज टू से बिकॉज़ इट इज वेरी बेसिक नीड ऑफ बिकॉज़ इट इज वेरी बेसिक नीड ऑफ व्हाट बिजी साइड जो है वो ए बाजू फिर इस कैमरा ने जरा because it's very basic need of the plants animals and other microscopic organism એટલે કે it is very basic need of plants એટલે કે છોડ જે ગ્રીન વેજીટેશન જોવા મળે છે વૃક્ષો જોવા મળે છે તેમાં એનિમલ્સ પ્રાણીઓમાં એન્ડ અધર માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ માઇક્રોસ્કોપિક એટલે કે જે તમે જુઓ છો વેજીટેશન ના અંદર જે ગ્રીનરી ક્યાં ક્યાં આવે છે માઇક્રોસ્કોપિક લેવલ ના ઉપર એ કામ કરતું હોય છે જે આપણે જોઈ નથી શકતા એવી વસ્તુને પણ પાણીની જરૂર પડે છે એવા જીવ જંતુઓને પણ જરૂર પડે છે જે આપણા ફાયદાકારક હોય છે કેટલીક વાર આપણે ઓક્સિજન નાઇટ્રોજન એવામાં પણ પાણીના કેટલાક ઓ લેવલ H2O લેવલ હોય છે રાઈટ તો એ માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમમાં પણ પાણીની ખૂબ જ આવશ્યકતા છે ફ્રેન્ડ્સ સ્પીચ આપતા હોઈએ તો ઘણી વાર બોલતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ સર એવું બોલતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ રિયલી વોટર ઇઝ ધ સોર્સ ઓફ લાઈફ સાચેમાં ડાર્વિને કહ્યું એ પ્રમાણે પ્રસિદ્ધ કરી શકાય કે પાણી એ આપણા જીવનનો શું સ્ત્રોત છે સોર્સ ઓફ લાઈફ અભિમા માટે એવું કહે છે કે આપણે બન્યા છીએ એવી એ શું છે એન્થ્રોપોલોજી ના અંદર એવું દર્શાવવામાં આવ્યું છે સાયન્ટિફિક એન્થ્રોપોલોજી ઇવન એવરી રિલિજિયન ઇઝ ઓલ્સો ગિવિંગ મચ ઇમ્પોર્ટન્સ ટુ ઇટ દરેક ધર્મ પણ જુઓ પાણીને મહત્વ આપે છે જે હિન્દુ હોય હિન્દુઇઝમ હોય ઇસ્લામ હોય બરાબર છે સિખઇઝમ હોય તમે જુઓ દરેક ધર્મના અંદર પાણીનો કંઈક ને કંઈક રીતે ઇમ્પોર્ટન્સ દર્શાવવામાં આવ્યો છે અને એનો યુસેજ દર્શાવવામાં આવ્યો છે રાઈટ એટલે પાણી એક ક્રિશ્ચિયાનિઝમમાં પણ જો ને બેપ્ટિઝમ શું છે ઇસ્લામમાં જો વુઝુ શું છે રાઈટ પછી તમે હિન્દુઇઝમમાં જો તમે ગંગાથી પવિત્ર થાવ છો ને શું છે રાઈટ સિખઇઝમમાં જો જ્યારે તમે ગુરુદ્વારામાં જાઓ તમારા પગને પવિત્ર કરીને જવાનું હોય છે સો ધીસ આર ધ વેરિયસ સિમ્બોલ્સ ડેપિક્ટેડ ઇન રિલિજિયન ઓલસો ધર્મમાં પણ એ મહત્વની વાત કહેલી છે વી શુડ સેવ વોટર આપણે પાણી બચાવવું જોઈએ મેં તમને સેકન્ડ પેરેગ્રાફ તૈયાર કરી રહ્યો છું રાઈટ એમાં આપણે થોડું બોડી બનાવીશું કે આના અનુસંધાનમાં વાત કરીએ છીએ આપણે પાણી કેમ બચાવવું જોઈએ એ રીઝન આપણા છે બિકોઝ ઇટ ઇઝ અ નીડ ઓફ ધી અવર આજના આ સમયની એક તાતી જરૂરિયાત છે કેમ જરૂરિયાત છે બિકોઝ વી હેવ ઓનલી 1% વોટર આપણી પાસે પૃથ્વીના ઉપર આખી પૃથ્વીના ઉપર 1% પાણી છે કે વિચ ઇઝ ડ્રિંકેબલ કે જે પાણી પી શકાય છે જેટલું પાણી જોઈ શકો છો એમાંથી 1% પાણી પી શકીએ છીએ 97% વોટર ઇઝ સોલ્ટી કેવું પાણી છે મીઠું દરિયામાં જે પાણી જોવા ઓશન્સ એન્ડ સીઝમાં તમે જોવો છો એ સોલ્ટી વોટર છે ઓફ સીઝ એન્ડ 2% ઓફ વોટર 2% જે પાણી જે છે ઓફ વોટર ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ગ્લેશિયર્સ 2% જે પાણી જે છે એ ગ્લેશિયરના સ્વરૂપના અંદર પહાડો પર જામેલું છે ગ્રીનલેન્ડ જો બરાબર બે પોલ જો સાઉથ પોલ એન્ડ નોર્થ પોલ સાઉથ પોલ પર ગ્લેશિયરના સ્વરૂપના અંદર આ 2% પાણી સંગ્રહિત છે જે આપણે પી નથી શકતા બરફના સ્વરૂપમાં ફક્ત 1% પાણી આપણે પી શકીએ છીએ ઇટ ઇઝ 1% વોટર યુઝેબલ અગેન્સ્ટ ધ લાર્જેસ્ટ નંબર ઓફ પોપ્યુલેશન જો તમારે આ પૃથ્વીના ઉપર 1% પાણી છે અને એની સામે પીનારા કેટલા લોકો છે એને યુઝ કરનારા કેટલા લોકો છે લાર્જેસ્ટ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો 125 કરોડ લોકો છે પાણીનો ઉપયોગ કરનાર રાઈટ અને પાણી વગર કોઈનું જીવન શક્ય નથી ઇટ ઇઝ સેડ ધેટ એવું કહેવામાં આવ્યું છે ને કે ધ થર્ડ વર્લ્ડ વોર ત્રીજું વિશ્વયુદ્ધ જે છે તે વિલ બી ફોટ ફોર ધ વોટર અમોંગસ્ટ ધ નેશન્સ ત્રીજું વિશ્વયુદ્ધ રાષ્ટ્રો વચ્ચે પાણી માટે લડવામાં આવશે તમે પ્રથમ વિશ્વયુદ્ધ જોયું 1914 બીજું વિશ્વયુદ્ધ જોયું 1945 સુધી 11 કરોડ લોકો મળી ગયા ખાલી મારો જમીનનો ટુકડો આટલો છે એ દરમિયાન હવે લોકો પાણી માટે ઝઘડો કરશે રાષ્ટ્રો એ વિશ્વયુદ્ધ બહુ દૂર નથી ત્રીજું વિશ્વયુદ્ધ બહુ દૂર
નથી મિત્રો રાઈટ તો આ રીતે તમે સ્પીચ ની તૈયારી કરો છો કરી શકો છો પ્રોબ્લેમ દર્શાવે છે કે વૈશ્વિક રીતે આપણા દેશની પણ સમસ્યાઓ અહીંયા એક્સપ્લેન કરી શકો છો અને જે રીઅલ ટોપિક છે એની તમે બોડી ના અંદર સેકન્ડ પેરેગ્રાફ ના અંદર તમે કોઈ પણ ટોપિક ની સમસ્યા હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય જે છે તે અહીંયા એક્સપ્લેન કરી શકો છો લાસ્ટ પેરેગ્રાફમાં તમને એનું સોલ્યુશન આપવાનું હોય મેં તમને ગયા વખતે પણ કહ્યું રિઝોલ્યુશન આપવાનું હોય છે તો અહીંયા આપણે લાસ્ટ પેરેગ્રાફમાં કન્ક્લુઝનમાં એનું રિઝોલ્યુશન આપીએ છીએ અકોર્ડિંગ ટુ માય વ્યૂઝ મારા મત અનુસાર વી શુડ એક્વાયર સમ ઓફ ધ બેસ્ટ પ્રેક્ટિસિસ ટુ સેવ ઇટ પાણીને બચાવવા માટે અમુક પ્રેક્ટિસ કરવી પડશે સુધારવી પડશે રાઈટ લાઈક રેઈન વોટર હાર્વેસ્ટિંગ જ્યારે વરસાદ પડતો હોય તો તમે જો પંચગઢની મહાબળેશ્વર સાઈડ જાઓ તો એ લોકો રેઈન વોટર હાર્વેસ્ટિંગ છે કારણ કે પહાડી ઇલાકાના અંદર કુવાઓ ખોદી નહીં શકાતા હિમાચલ પ્રદેશમાં જાઓ તો ત્યાં પણ રેઈન વોટર હાર્વેસ્ટિંગ હોય છે જે વોટર સ્પ્રાઉટ જેને આપણે નાળીઓ કહે છે ને જે પતરાવાળી પાણી પડે છે બધા એ લોકો શું કરે છે ભૂગર્ભ જળ તરીકે કુવાના અંદર ઉતારી દે છે એને કહે રેઈન વોટર હાર્વેસ્ટિંગ બિલ્ડિંગ ડેમ્સ નદીઓના ક્રોસ જે પાણી સ્વીટ વોટર છે સોર્સિસ છે સ્વીટ વોટર કહેવાય છે નદીઓના પાણીને એ મોટા ભાગનું 70-80% પાણી જે છે નદીનું દરિયામાં વહી જાય છે તો આ પાણીને રોકી રાખવા માટે હાર્નેસ કરવા માટે વી કેન બિલ્ડ ધ ડેમ્સ અક્રોસ ધ રિવર્સ તો જેથી કરીને મીઠા પાણીના સ્ત્રોત આપણે જાળવી શકીએ એને લાંબા સમય સુધી નેક્સ્ટ જનરેશન માટે બચાવી શકીએ પ્લાન્ટેશન ઓફ ટ્રીઝ આપણે અત્યારે જો મોટા મોટા કન્સ્ટ્રક્શન જોવા મળે છે સિમેન્ટના જંગલો ઉગી નીકળ્યા છે અને આપણે જે ગ્રીન વેજીટેશન છે એને કાપી રહ્યા છે ડે બાય ડે એના કારણે વોટરનું પ્રમાણ પણ ઘટ્યું છે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટ્યું છે અને જેના કારણે વરસાદ પણ ઓછો પડતો જોવા મળે છે ડ્રોટ જેવી કન્ડિશનમાં સોમાલિયા જેવી કન્ટ્રીના અંદર પાણી છે જ નહીં એવું કહેવામાં આવે છે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે કારણ કે વેજીટેશન જે ગ્રીન વેજીટેશન છે કટ થઈ ગયું કપાઈ ગયું અને એના કારણે વરસાદની અછત અને ડ્રોટ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પ્રમોટિંગ વોટર કન્ઝર્વેશન બાય રેલીઝ એન્ડ મીડિયા મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ છપાવીએ રેલી કાઢીએ પાણી બચાવો જીવન બચાવો એ પ્રકારના સ્લોગન બોર્ડ્સ લઈને વી કેન કેરી આઉટ રેલીઝ અને મીડિયાના પર ગવર્મેન્ટ દ્વારા અથવા તો કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ્સ દ્વારા એનજીઓસ દ્વારા એમાં આગળ આવીને શું કરી શકે છે વોટર માટેની સેવ વોટરની એક ઝુંબેશ ચલાવી શકે રિવોલ્યુશન લાવી શકાય ઇવન ફંડામેન્ટલી સ્કૂલ સ્ટુડન્ટ શુડ બી અસાઇન ટુ પ્રિપેર પ્રોજેક્ટ ઓન ઇટ અને આપણા વિદ્યાર્થીઓને પણ એક સરસ મજાનો પ્રોજેક્ટ પણ આપી શકાય કે આપણે પાણી કેવી રીતે બચાવી શકીએ રાઈટ તો મેં એક પણ એક કોન્ફરન્સમાં ગયેલો પંચગઢીના અંદર તો એક સ્ટુડન્ટ છે ત્યાં શું કર્યું કે ત્યાં આગળ પાણી પહાડના વિસ્તારમાં હોય તો આપણે નોર્મલી રુજુ કરતા હોઈએ હાથ ધોતા હોઈએ ત્યારે શું કરીએ ટેપને ખુલ્લો મૂકી દઈએ છીએ રાઈટ પણ ટેપને ખુલ્લો મૂકી દઈએ એટલે પાણી જેટલું જરૂરિયાત હોય એના કરતાં વધારે વહી જતું હોય છે બટ એક ત્યાંના સ્ટુડન્ટ્સની એક સરસ મજાની ટીપી ટેપ્સ નામની એક સરસ મજાની પદ્ધતિ સ્કૂલમાં ડેવલપ કરવામાં આવી જેનાથી લોકોને હાઇજેન પણ વધ્યું અને પાણી પણ બચ્યું અને પાણીનો વ્યય પણ બહુ નો થયો એ ટીપી ટેપ્સની પદ્ધતિ તમે યુટ્યુબ પર પણ જોઈ શકો છો તો યુટ્યુબના ઉપર જઈને ટીપી ટેપ્સ નામની એક પ્રોજેક્ટ બાળકોએ પાણી બચાવવાના અનુસંધાનમાં યુઝ કરેલો તો ઇટ ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ ટુ સેવ વોટર અને આ ઝુંબેશમાં એક નાનો સરખો પ્રયત્ન આપણો ખૂબ જ મોટું કામ કરી દેશે કારણ કે નેક્સ્ટ જનરેશન આપણી એ સુખું 1% જે છે એનાને આપણે 2% કરવાનું છે કે નહીં કે 0.5% તો આ રીતે ફ્રેન્ડ્સ તમે સ્પીચ તૈયાર કરી શકો છો અને એક્ઝામિનેશનમાં સરસ માર્ક મેળવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ સબસ્ક્રાઇબ શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કેવું લાગ્યું વિડીયો પ્લસ કે અહીંયા જે કન્ટેન્ટ છે એમાં કયું એડ કરી શકાય હતું યુ કેન ગીવ ધ સજેશન ઓફ ઇટ અહીંયા પ્રોબ્લેમ બીજા ડિસ્કસ કરી શકો છો પરંતુ એક્ઝામિનેશનમાં આટલું જ લખજો કારણ કે તમારી પાસે એટલો સમય હોય નહીં થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય ચેનલ